જીમિતભાઈને ત્રણ લીટર દૂધ જોઈએ છે તેઓ ડેરીએ જાય છે ત્યાં ભાવ પૂછે છે તો એક લીટર દૂધનો ભાવ ચાલીસ રૂપિયા છે આથી તેમને ત્રણ લીટરના કેટલા ચૂકવવા પડશે તેની ગણતરી કરે છે કે એક લીટર દૂધની કિંમત ચાલીસ રૂપિયા હોય તો ત્રણ લીટર દૂધની કિંમત કેટલી થાય તો કે ત્રણ ગુણ્યા ચાલીસ એટલે કે એકસોને વીસ રૂપિયા થાય હવે અહીં આપણે જોયું કે ત્રણ લીટર દૂધની કિંમત ત્રણ ગુણ્યા ચાલીસ બરાબર એકસો વીસ થઈ પરંતુ જો જીમિતભાઈને પાંચ લિટર દૂધ જોઈતું હોય તો એની કિંમત કેટલી થાય તો કે પાંચ ગુણ્યા ચાલીસ બરાબર બસો જો આઠ લિટર દૂધ જોઈતું હોય તો આઠ ગુણ્યા ચાલીસ બરાબર વીસ રૂપિયા એ જ રીતે જો જીમિતભાઈને દસ લીટર દૂધ જોઈતું હોય તો તેઓએ દસ ગુણ્યા ચાલીસ એટલે કે ચારસો રૂપિયા ચૂકવવા પડે અહીં આપણે જોયું કે દૂધ જ્યારે એક લીટર લેવું હતું ત્યારે તેમને ચાલીસ રૂપિયા ચૂકવવા પડે છે ત્રણ લીટર લેવું હોય તો એકસો વીસ રૂપિયા ચૂકવવા પડે છે એ જ રીતે પાંચ લીટરના બસો રૂપિયા આઠ લીટરના ત્રણસો વીસ રૂપિયા અને દસ લીટરના ચારસો રૂપિયા અહીં દૂધના જથ્થામાં વધારો થતાં તેની કિંમતમાં પણ વધારો થાય છે અને દૂધના જથ્થામાં ઘટાડો થતાં તેની કિંમતમાં પણ ઘટાડો થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ તો એક કાર એ એક લિટર પેટ્રોલમાં પચીસ કિલોમીટર અંતર કાપે છે તો બે લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો કે પચાસ કિલોમીટર અંતર કાપશે એ જ રીતે પાંચ લિટર પેટ્રોલમાં એકસો પચીસ કિલોમીટર આઠ લિટર પેટ્રોલમાં બસો કિલોમીટર અને દસ લિટર પેટ્રોલમાં આ કાર બસોને પચાસ કિલોમીટર અંતર કાપશે જો પેટ્રોલનો જે જથ્થો છે લીટરમાં એની રાશિને એક્સ તરીકે અને અંતરને વાય રાશિ તરીકે લઈએ તો એક્સના મૂલ્યમાં વધારો થતાં વાયના મૂલ્યમાં પણ તેના પ્રમાણમાં વધારો થાય છે અને એક્સના મૂલ્યમાં ઘટાડો થતાં વાયના મૂલ્યમાં પણ તેના પ્રમાણમાં ઘટાડો થાય છે જેથી ગુણોત્તર એક્સ ભાગ્યા વાયમાં કોઈ ફેરફાર થતો નથી એક્સના છેદમાં વાય એ આપણે અનુક્રમે ગણતરી કરીએ તો એકના છેદમાં પચીસ બેના છેદમાં પચાસ પાંચના છેદમાં એકસો પચીસ આઠના છેદમાં બસો અને દસના છેદમાં બસો પચાસ આ તમામ ગુણોત્તરો સરખા મળે છે એટલે કે અચળ રહે છે આમ આપણે કહી શકીએ કે એક્સ ભાગ્યા વાય બરાબર કે એટલે કે એક્સ બરાબર કેવાય હોય તો એક્સ એ વાયના સમ પ્રમાણમાં છે અહીં કે એ કોઈ અચડાંક છે આ ઉદાહરણમાં આપણે જોયું તો પેટ્રોલના જથ્થાને અનુક્રમે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર અને એક્સ તરીકે લઈએ અને અંતરને અનુક્રમે વાય વન વાય ટુ વાય થ્રી વાય ફોર અને વાય તરીકે લઈએ તો એક્સ વન વાય વનનો ગુણોત્તર એક્સ ટુ અને વાય ટુનો ગુણોત્તર આ બંને સરખા મળે છે એ જ પ્રમાણે અન્ય ગુણોત્તર પણ એ મુજબ જ મળશે એટલે કે એક્સ થ્રી અને વાય થ્રીનો ગુણોત્તર એક્સ ફોર અને વાય ફોરનો ગુણોત્તર અને એક્સ ફાઈવ અને વાય ફાઈવનો ગુણોત્તર આ તમામ ગુણોત્તરો સમાન મળે છે હવે અહીં આપણે સમ પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર આઠ કલાકમાં સાતસો વીસ બોટલ ભરે છે તો આ યંત્રને એક હજાર એસી બોટલ ભરતા કેટલો સમય લાગે એનો ઉકેલ આપણે જોઈએ ધારો કે યંત્રને એક હજાર એસી બોટલ ભરતા એક્સ કલાક લાગે છે અહીંયા આ જે માહિતી આપી છે એને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ તો કંઈક આ મુજબ આપણને મળશે કે આઠ કલાકમાં સાતસો વીસ બોટલો ભરાય છે તો એક્સ એટલે કે કેટલા સમયમાં એક હજાર એંસી બોટલ ભરાશે એ આપણે અહીંયા એક્સની કિંમત શોધવાની છે અહીં ભરાતી બોટલની સંખ્યા વધતા સમય પણ વધશે આથી સમય એ ભરાતી બોટલની સંખ્યાના સમ પ્રમાણમાં છે તેથી આઠ ભાગ્યા સાતસો વીસ બરાબર એક્સ ભાગ્યા એક હજાર એંસી મળે અહીં એક્સને સૂત્રકર્તા બનાવીશું તો એક્સ બરાબર આઠ ગુણ્યા એક હજાર એંસી ભાગ્યા સાતસો વીસ મળે તો આઠ ગુણ્યા નવ બોતેર અને નવ ગુણ્યા બાર એકસો આઠ મળતાં એક્સની કિંમત આપણને બહાર મળશે એક્સ એ આપણે શેના માટે ધાર્યો હતો તો કે એક્સ એ એક હજાર બોટલ ભરતા કેટલા કલાક લાગે છે એના માટે એક્સ ધાર્યો તો અહીં આપણને એક્સની કિંમત બહાર મળી એટલે કે એક હજાર એસી બોટલ ભરતા યંત્રને બાર કલાક લાગશે હવે આ જ દાખલાને આપણે અન્ય રીતે જોઈએ કે અહીં બંને રાશિ સમ પ્રમાણમાં હોવાથી એક્સ બરાબર કેવાય થાય આ કે એટલે કેટલા અહીં કે એ કોઈ અચળાંક છે આ કેની કિંમત આપણે શોધી હોય તો કે બરાબર આઠ ભાગ્યા સાતસો વીસ એટલે કે એકના છેદમાં નેવું મળે હવે એક્સ બરાબર કેવાયમાં કેની કિંમત આપણે મૂકીએ તો એક્સ બરાબર એકના છેદમાં નેવું ગુણ્યા એક હજાર અને એનું સાદુરૂપ આપતા આપણને એક્સ બરાબર બાર મળશે એટલે કે યંત્રને એક હજાર એંસી બોટલ ભરતા બાર કલાક લાગશે હવે આ મુજબ જ સમ પ્રમાણના કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો કે એક કિલોગ્રામ ખાંડની કિંમત રૂપિયા બેતાળીસ હોય તો નવ કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જો ખાંડનો જથ્થો વધે તો તેને અનુરૂપ તેની કિંમતમાં પણ વધારો થાય છે એટલે કે તે સમ પ્રમાણનો દાખલો છે આ જ રીતે અન્ય ઉદાહરણ પણ આપેલા છે જે તમે જોઈ શકો છો